દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંત્રી પદેથી આપ્યું રાજીનામું. કેજરીવાલે બંનેના રાજીનામાનું કર્યું સ્વીકાર. મનીષ સિસોદિયાની જામીન અરજી સુપ્રીમે ફગાવી, કહ્યું પહેલા હાઈકોર્ટ જાઓ પછી અહીં આવો, સીધા અહીંયા કેમ આવ્યા. 3 માર્ચથી સીએનજી પંપ માલિકોની હડતાળ, અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની જાહેરાત સીએનજી પંપ માલિકોએ કરી. ધોરણ 1-8માં ફરજિયાત ગુજરાતી ભાષા અભ્યાસનો બિલ વિધાનસભામાંથી સર્વાનુમતે પસાર, દંડક બાલકૃષ્ણ શુક્લએ ગૃહમાં રજૂ કર્યો હતો સુધારો. રાજ્યમાં બ્લડ બેંકની સંખ્યાને લઈને ચોંકાવનારો ખુલાસો. રાજ્યના 13 જિલ્લાઓમાં એક પણ બ્લડ બેંક ન હોવાનું સામે આવ્યું. હાલમાં 178 બ્લડ બેંક કાર્યરત. રાજ્યમાં સિંહના મોત અંગે ગૃહમાં સરકારનો સ્વીકાર. રાજ્યમાં 2021-22માં 112માંથી 18 સિંહના અકુદરતી રીતે મોત, તો 123 સિંહ બાળમાંથી 8ના અકુદરતી મોત. પીએસઆઈ ભરતી કૌભાંડ મુદ્દે કરાય એકેડેમીમાં તપાસનો ધમધમાટ. એક ઉમેદવાર ગેરકાયદેસર ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો ખુલાસો. રાજ્યમાં બટાટા અને ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો. તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને બટાટાના ભાવ ઘટતા વાવેતર માથે પડ્યું. પોરબંદરમાં 22થી વધુ સ્થળનો નો ફ્લાય ઝોન જાહેર કરાયા. સુરક્ષાના ભાગરૂપે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ. સુરક્ષાને ધ્યાને રાખી નો ફ્લાય ઝોન જાહેર કરાયા. માતા પિતાએ મોબાઈલની ના પાડતા રાજકોટમાં 12મા ભણતી કિશોરીનું આપઘાત. સુરતમાં 14 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા. રાજ્યમાં શિયાળાની વિદાય, ઉનાળાની સત્તાવાર શરૂઆત. હવામાન વિભાગે કરી જાહેરાત, ઉનાળો શરૂઆતથી જ આકરો રહેવાનું અનુમાન.